હલો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું ગુજરાત સરકારી નોકરી યુટ્યુબ ચેનલમાં આજે આપણે ચા ચર્ચા કરીશું ગુજરાતી સાહિત્યની કેટલીક ખ્યાતનામ જે કૃતિઓ છે તેના લેખકો તેમજ પાત્રો વિશે જેમાંથી આવનાર વર્ગ ત્રણની પરીક્ષાની અંદર પ્રશ્નો પૂછાવાની સંભાવના સૌથી વધુ છે અને વારંવાર પૂછાતા પણ આવ્યા છે એ પ્રશ્નો અને કૃતિઓ વિશે આપણે ચર્ચા કરીશું તો સ્ટાર્ટ કરી આજનું લેક્ચર તેમજ ગુજરાતી સાહિત્યના ધોરણ નવથી અને બારના જે કવિ અને લેખક પરિચયના જે વિડિયો છે તે આપેલા છે તે પ્લેલિસ્ટમાંથી અથવા ઉપર આઈ બટન આવતા આઈ બટન પર ક્લિક કરીને તમે જોઈ શકો છો જે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિસ્ટ પણ આપેલી હશે તો સ્ટાર્ટ કરી આજનું લેક્ચર તો પ્રથમ જે ખ્યાતનામ કૃતિને જોઈએ તો સરસ સરસ્વતી ચંદ્ર જે કૃતિ છે આ પ્રશ્ન ઘણીવાર પૂછાય ગયો લગભગ તલાટની એક્ઝામમાં પૂછાય તો કે સરસ્વતી ચંદ્ર જે કૃતિ છે તે કેટલા ભાગમાં વહેંચાયેલી તો ચાર ભાગમાં ભાગ એકથી ચાર લખાયેલા છે અને સરસ્વતી ચંદ્ર તેના લેખક છે ગોવર્ધનરામ ત્રિપાઠી સાહેબ પાત્રો અંદર જોઈ લ્યો તો એ જે કૃતિ અંદર કેટલા પાત્રો છે તો સરસ્વતીચંદ્ર ચંદ્ર ગુણસુંદરી બુદ્ધિધન કુમસુંદરી લક્ષ્મીનંદન અને ગુમાન આ જે ગુણસુંદરી વાળો ક્વેશ્ચન છે એ પૂછાયેલું છે ગુણસુંદરી એ કયા કઈ કૃતિનું પાત્ર છે તો સરસ્વતીચંદ્રનું ચંદ્રનું ત્યારબાદ છે ભટનું ભોપાળ આ એક હાસ્ય નવલકથા છે ભટનું ભોપાળના લેખક છે નવલરામ પંડ્યા અને તેને એક જ પાત્ર મુખ્ય છે ફોળા ભટ્ટ પર લખેલું છે ત્યારબાદ છે રાયનો પર્વત આ પણ બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાઈ ગયું છે રમણલાલ નીલકંઠ જેના લેખક છે રાયનો પર્વત તેના પાત્રો જોઈ લે રાય પર્વત ચાલકા અને લીલાવતી આ પણ પૂછાયેલી ગયેલું છે લગભગ કે ચાલકા અને લીલાવતી છે કઈ કૃતિના પાત્રો છે તો રાયના પર્વત જે કૃતિ છે રમણલાલ નીલકંઠની તેના પાત્રો છે ચાલકા લીલાવતી રાય અને પર્વત તો આપણે આવી રીતે યાદ રાખશું ત્યારબાદ જો ભારલો જે અઢારસો સત્તાવન નો વિપ્લવ થયો હતો મંગલ પાંડે પ્રથમ શહીદ ગણાય છે તેના એ ભારેલા અગ્નિ ઉપર લખાયેલી છે રવ દેસાઈની કૃતિ છે એના પાત્રો છે રુદ્રદત્ત કલ્યાણી અને ગૌતમ રુદ્રદત્ત કલ્યાણી અને ગૌતમ ભારેલા અગ્નિ જે કૃતિ છે તેના પા પાત્રો છે એના લેખક છે રવ દેસાઈ ત્યારબાદ ગુજરાતનો નાચ જોઈ લઈએ તો આ કામા મુનશીની કંદેલાલ માણિકલાલ મુનશીની કૃતિ છે એની ઐતિહાસિક નવલકથાઓ લખી છે આપણને ઐતિહાસિક નવલકથા છે જેમ ગુજરાતનો નાચ છે પાટણની પ્રભુતા જેવી કેટલીક નવલકથાઓ લખી એના ગુજરાતનો નાચ જે લખી છે તેના પાત્રો છે સિદ્ધરાજ જયસિંહ જે આપણે સુવર્ણકાળ કહેવાય છે ગુજરાત શાસનનો સોલંકી કાળ ત્યાંના જે શાસન કરતા હતા ત્યારબાદ મુંજાલ કાક મંજરી મીનાળદેવી રાજમાતા સિદ્ધરાજ જયસિંહની માતા અને હતા કીર્તિદેવ છે તે ગુજરાતના નાથની કૃતિના પાત્રો છે ત્યારબાદ જન્મટીપ ભીમા ચંદ્ર અને પૂંજો આ પણ પ્રશ્ન પૂછાયેલો છે ભીમા એ કઈ કૃતિનો પાત્ર છે તો જન્મટીપ જેના લેખક છે ઈશ્વર પેટલીકર જે પેટલી એમના નામ ઉપરથી એમની જાત પડી ગઈ

તેમના પાત્ર છે રોહિત અને સત્યકામ ચેરતો પીરા જાણી જાણી પોસ્ટ ઓફિસ છે એક દીકરીના કાગળની રાહ જોતો એક બાપ વિશે જે વૃદ્ધ જે બાપ છે એના પિતા છે તેના વિશે લખવામાં આવેલ છે તેના મુખ્ય પાત્ર છે અલીડોસો જે કાયમી પોસ્ટ ઓફિસના દરવાજે બેને પોતાના દીકરી તરફથી એકાદ કાગળ આવે તેની રાહ જોતો હોય છે એ સંવાદ ઉપર રચાલી છે કૃતિ એના લેખક છે ધૂમકેતુ ત્યારબાદ અમૃતા છે જે રઘુવીર ચૌધરી લખવામાં આવે છે રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવોર્ડ પણ આપવામાં આવેલ છે કુલ ચાર લોકોને મળે છે અમૃતા અનિકેત અને ઉદયન આ તેના પાત્રો છે એક ઉંદર જદુનાથ ચિપ્પી પ્રશ્ન પૂછાયેલો છે મુખ્ય પાત્ર જદુનાથ તેના લેખક છે લાભશંકર ઠાકર એનું ઉપનામ છે લઘરો અને પુનર વસુ આ પ્રશ્ન જીપી સિંધ પૂછાયેલો એક ઉંદર ને જુનાથ છે લાભશંકર ઠાકર જોઈએ તો અશ્રુધર છે રાજીવ પટેલ જે દર્દ અને અશ્રુના કવિત્રી ઓળખાય છે મિથ્યા ભીમાન છે જીવરાજ લખ આપણે ભણી ચૂક્યા છે મિથ્યા ભીમાન જે કૃતિ જીવરામ ભટ્ટ લખે તેના લેખક છે દલપતરામ છે સુખલાલને સૂચી સુશી આપ સુચિતા છે તેની ઉપર છે ઝવેરચંદ મેઘાણી અને એક દીકરી અને જે સંબંધ વિશે છે કે આપણે જે સગાઈ કરીએ છીએ એ દીકરાને વિશે કૃતિ લખવામાં આવેલી છે બહુ જોરદાર છે વાંચવા લાયક છે એકવાર જયા અને જયંત એ પણ નાનાલાલની કવિ કૃતિ છે જયા અને એના પાત્રો જ છે જયા અને જયંત દરિયાલાલ છે આ ગુણોત્તર આચાર્યની આ તાજેતરની પરીક્ષા હમણાં ગઈ આઈ થિંક ઓફિસ સુપ્રિન્ટેન્ડમાં કે અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે દરિયાલાલ કૃતિ કોણી છે ગુણવંત આચાર્ય રામજીભા હરજીવન અને રૂખી એના ચાર ત્રણ પાત્રો છે મુખ્ય દિવ્ય શું છે રવા દેસા છે અરુણ અને જનાર્દન વળામણા જે કૃતિ છે પન્નાલાલ પટેલની છે તે તેના પાત્રો છે જમના જમકુ મનોરદા મુખી દીપ નિર્માણ જે કૃતિ છે મનુભાઈ પંચોળી દર્શકની છે આણંદ અને સુદત આંગળીયાદ છે જોસેફ મેકવાણ પ્રથમ દલિત નવલકથા લગભગ કહી શકાય છે કંકુ અને વાલજી રામ લખે છે અને ખાસ યાદ રાખજો આની અંદરથી પાત્રો યાદ રાખવા જરૂરી છે પણ કૃતિ અને લેખક ખાસ યાદ રાખજો આવનાર પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે ત્યારબાદ જોઈએ તો અંતર છે રઘુવીર ચૌધરી છે કેવલ નયનતરાના પાત્રો છે લઘરો છે એ લઘરો પાત્ર જ લઘરો છે લાભશંકર ઠાકરે એમ ઉપનામ પણ લગરો છે થેન્ક યુ મિત્રો અમને ટેલિગ્રામ પર જોઈન કરો ગુજરાત શ્લેષ સરકારી નોકરી શ્લેષ્ઠ નોક સરકારી શ્લેષ્ઠ નોકરી ઉપર તમે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો અને અમારા જે વિડીયો છે આગળનો જે વિડીયો છે ત્યાં પ્લેલિસ્ટમાંથી જે ડિસ્ક્રિપ્શન લિંક આપી ત્યાંથી જોઈ શકશો થેન્ક યુ